હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે અનંત વર્ગમૂળ, ઇન્ફિનિટી સ્ક્વેર રૂટ. તમને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે એના વિશે આજનો આપણો ટોપિક છે. તો સૌથી પહેલાં આપણે જે સરવાળા આપ્યા હોય, વર્ગમૂળની વચ્ચે સરવાળા આપ્યા હોય એવા સમજો જોઈએ. તો આમાં શું હોય, એકદમ તમે કોઈ પણ ક્વેશ્ચનનો જવાબ છે ને એક સેકન્ડમાં દઈ દેશો. જે પણ તમને વર્ગમૂળમાં સંખ્યા આપી હોય એના એવા બે અવયવો લેવાના જે એકબીજા જે ક્રમિક હોય, એક પછીનો એક, બરાબર. તો 72ના બે ક્રમિક અવયવો કયા આવે, તો કે 8 અને 9. તો વચ્ચે પ્લસની નીચાની નિશાની છે, એટલે આપણે જે સૌથી મોટી જે ક્રમિક અવયવોમાં જે મોટી સંખ્યા છે એ આપણે જવાબ તરીકે લઈશું. તો 8 × 9 એટલે આપણો જવાબ, જે મોટી સંખ્યા છે 9 છે એ આપણો જવાબ થઈ ગયો, બરાબર. તો બસ તમારે જવાનું છે, જ્યાં પ્લસ આપ્યા હોય ત્યારે જે મોટી સંખ્યા હશે બે ક્રમિક અવયવો લેવાના, એના જે સંખ્યા મોટી હશે એ તમારો જવાબ થઈ જશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે 30નું, બરાબર. તો 30ના બે ક્રમિક અવયવો છે 5 અને 6. તો એમાં મોટી વચ્ચે પ્લસની નિશાની, આપણે શું કહેવાય, વર્ગમૂળની વચ્ચે પ્લસની નિશાની છે, એટલે જે મોટી સંખ્યા છે એ જવાબ થઈ જશે, એટલે 6 આપણો જવાબ થઈ જશે. એના પછીનું એક્ઝામ્પલ છે 110. તો એના બે ક્રમિક અવયવો છે 10 અને 11. 10 × 11 એટલે 110, બરાબર. અને વચ્ચે પ્લસની નીચાની નિશાની છે એટલે 11 આપણો જવાબ થઈ જશે. હવે નીચે થોડા એક્ઝામ્પલ આપેલા છે જે તમારે હોમવર્કમાં તમે અત્યારે તમે કોમેન્ટમાં જવાબ આપજો, કારણ કે તમે તરત જ જવાબ આપી શકશો. જો રૂટ 6 છે તો એના બે ક્રમિક અવયવો પાડો અને જે મોટો હોય એ જવાબ, 12ના ક્રમિક અવયવો પાડો એમાં જે મોટો હોય એ જવાબ, 56ના બે ક્રમિક અવયવો હોય અને જે એ મોટો હશે એ જવાબ, બરાબર. પ્લસની નિશાની હોય તો તમારે આ જ કરવાનું છે. અને જો કહેવાય વર્ગમૂળની વચ્ચે માઇનસની નિશાની હોય તો તમારે બસ ક્રમિક અવયવો જ પાડવાના છે, પણ જે નાનો હોય એ જવાબ, બરાબર. તો જેને સાવ સિમ્પલ, મતલબ પ્લસ હોય તો મોટો હોય એ જવાબ બે ક્રમિક અવયવોમાં, અને માઇનસ હોય તો જે નાનો હોય એ જવાબ. તો બરાબર, અહીંયા 72 છે તો 72માં અવયવો આપણે આગળ જોઈએ કે 8 × 9 થાય, તો જે નાનો હોય એ જવાબ, એટલે કે 8 જવાબ થઈ જશે. પછી એનું એક્ઝામ્પલ 30 આપણે આગળ ભાઈ જોયું, તો એના ક્રમિક અવયવો છે 5 અને 6, વચ્ચે માઇનસની નિશાની છે એટલે આપણો જવાબ થઈ જશે, જે નાનો અંક હોય તો નાનો અંક છે 5, બરાબર. તો એ આપણો જવાબ છે, સાવ સિમ્પલ છે. અને હવે બીજું એના પછીનું એક્ઝામ્પલ છે 110, બરાબર. તો 110ના ક્રમિક અવયવો છે 10 × 11, વચ્ચે માઇનસની નિશાની એટલે આપણો જવાબ થઈ ગયો 10. હવે હોમવર્કમાં છે તો પાછાથી તમે કરી લેજો, કે અને તરત જ કોમેન્ટ, તમારો આન્સર કોમેન્ટમાં આપજો. 6ના બે અવયવો પાડો નાનો હોય એ જવાબ, 12ના બે ક્રમિક અવયવો પાડો નાનો હોય એ જવાબ, 56ના બે ક્રમિક અવયવો પાડો નાનો હોય એ જવાબ, બરાબર. એટલે 2 સેકન્ડમાં તમે, 1 કે 2 સેકન્ડમાં જ જવાબ આવી જશે, એમ, બરાબર. હવે આપણે જોઈએ કે જેમાં વર્ગમૂળની વચ્ચે ગુણાકાર હોય, બરાબર. તો આ તો એને સાવ સિમ્પલ છે, સીધું તમે જોઈને જ જવાબ આપી શકશો. વર્ગ મતલબ ગુણાકાર હોય તો જે સંખ્યા વર્ગમાં આપી હોય એ તમારો જવાબ, એટલે 6 તમારો જવાબ થઈ જશે, બરાબર. રૂટ 6 આપેલા છે, એટલે રૂટ 22 એમ આપેલું છે, એટલે સીધા 22 જ તમારો જવાબ થઈ જશે. રૂટ 5 ઇન્ફિનિટી સુધી આપેલા છે, બરાબર. સીધા 5 તમારો જવાબ થઈ જશે. તો એક વખત રિવિઝન કરી લઈએ. જો વર્ગમૂળમાં પ્લસ તમને આપેલા હોય, વર્ગમૂળમાં અનંત સુધીનું વર્ગમૂળ આપેલું હોય એમાં વચ્ચે પ્લસ આપેલા હોય તો બે ક્રમિક અવયવમાં જે મોટો હોય એ તમારો જવાબ થઈ જશે. જો વચ્ચે માઇનસ આપ્યા હોય તો જે ક્રમિક અવયવમાં જે નાનો હોય એ તમારો જવાબ થઈ જશે. અને જો ગુણાકાર આપેલા હોય તો જે તમારો વર્ગમૂળમાં જે સંખ્યા આપી છે એ તમારો જવાબ થઈ જશે, બરાબર. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું ગેરંટીથી કહીશ કે તમે એક્ઝામમાં તમને આવા ક્વેશ્ચન પૂછાશે તો તમે એના સેકન્ડોમાં જવાબ દઈ દેશો અને તમે ક્યારેય ખોટા નહીં પડો. માટે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કંઈ ડાઉટ હજી રહી ગયો હોય તો કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.